આ મિત્રો ધોરણ 10 માં આપણે બૃહદેશ્વરનું મંદિર અને કુતુબ મિનાર વિશે વાત કરી ગયા હતા. ગુજરાતના ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળમાં આવે છે હમ્પી. હવે હમ્પી છે એ કર્ણાટક રાજ્ય બેલારી જિલ્લો હોસ્પેટ તાલુકો અને તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. આ હમ્પી નગર કર્ણાટક રાજ્ય બેલારી જિલ્લો હોસ્પેટ તાલુકો અને તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. તે વિજયનગરના સમ્રાટોની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના રાજાઓ હતા એની રાજધાનીનું નગર હમ્પી હતું. એ કલા પ્રેમી હતા અને એમાં ખાસ કરીને તો કૃષ્ણદેવરાય, વિજયનગરનો મહાન સમ્રાટ હતો કૃષ્ણદેવરાય. તમને ખબર છે લેખક પણ હતો અને કલા પ્રેમી પણ હતો. એના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારણા મંદિરનું નિર્માણ થયું હતું. આ સિવાય વિરૂપાક્ષના મંદિર, અચ્યુતના મંદિર, દેવી દેવતાઓની મૂર્તિ, યોદ્ધાઓની મૂર્તિ, એવું બધું હમ્પીનગરમાં બન્યું હતું. અને એક સમય વિજયનગરના સમ્રાટોની રાજધાની નગર હતું, અત્યારે એવું નથી. પછી આવશે હુમાયુનો મકબરો. મકબરો એટલે દરગાહ થાય, એ દિલ્હીમાં આવેલી છે. તમને બધાને ખબર છે પેલો મુગલ સમ્રાટ અકબર હતો, અકબરનો દીકરો હુમાયુ છે. હુમાયુ 1556માં મૃત્યુ પામે છે. આ હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. હુમાયુ 1556માં મૃત્યુ પામે છે. તો હુમાયુના મૃત્યુ બાદ એની પત્ની હતી હમીદા બેગમ. એ ભારતીય અને ઈરાની કારીગરોને બોલાવી ઈરાની શૈલીમાં હુમાયુની યાદમાં મકબરો બનાવે છે. એને કહેવાય હુમાયુનો મકબરો. એ પણ 1565માં બને છે. મૃત્યુ પામે છે 1556માં. એના પછી છે આગ્રાનો કિલ્લો. લાલ કિલ્લો ને ભાઈ, લાલ કિલ્લો દિલ્હીમાં છે, આગ્રાનો કિલ્લો છે. ઉત્તર પ્રદેશમાં આગ્રા શહેરમાં આવેલો છે. લાલ પથ્થરમાંથી તૈયાર થયેલો હોવાથી એને ઘણા લોકો લાલ કિલ્લો પણ કહે છે. લાલ પથ્થરમાંથી તૈયાર થયેલો હોવાથી એને ઘણા લોકો લાલ કિલ્લો પણ કહે છે. ઉત્તર પ્રદેશમાં આગ્રા શહેરમાં છે. 1556માં અકબરે બંધાવ્યું હતું. યમુના નદીના કિનારે છે. એની ગોઠવણી કિલ્લામાં એવી છે કે દિવાલમાં વચ્ચે ક્યાંય તિરાડ પડેલી નથી. એમાં સૌથી મોટો મહેલ છે જહાંગીર મહેલ. અકબરનો દીકરો જહાંગીર હતો. જહાંગીર મહેલ. અને જહાંગીરનો દીકરો શાહજહાં હતો. અને શાહજહાંની પત્ની જયારે મુમતાજ મૃત્યુ પામી જાય છે, તાજમહેલની એક્ઝેક્ટ સામે છે, એટલે જિંદગીના અંતિમ દિવસો, છેલ્લી ઘડીના દિવસો પોતે શાહજહાં આ જહાંગીર મહેલમાં વિતાવે છે. એટલે શાહજહાંનો બાપ જહાંગીર થાય, એટલે એના બાપનો મહેલ હતો એટલે વિતાવે છે. બનાવનાર અકબર હતો. અકબરે પોતાના દીકરા ઉપર ત્યાં કયું મહેલ બનાવ્યું હતું? જહાંગીર મહેલ બનાવ્યું હતું. પછી આવશે, તમને બધાને ખબર જ છે, તાજમહેલ. કોને બંધાવ્યું? બધાને ખબર હોય શાહજહાંએ બંધાવેલું છે. કોની યાદમાં? તો કે ભાઈ મુમતાજની યાદમાં બંધાવ્યું. વિશ્વની 7 અજાયબીઓ પૈકી 1 અજાયબી છે. ઉત્તર પ્રદેશમાં આગ્રા શહેરમાં છે. મુમતાજના મૃત્યુ પછી શાહજહાં એની યાદમાં મહેલ બંધાવેલું નામ રાખે, તાજમહેલ રાખે છે. એના વિશે આપણે ભણશું. તો જો મિત્રો, ટેક્સ્ટ બુકમાં હમ્પી પહેલા એમનો સમજાવો, ટેક્સ્ટ બુકમાંથી સમજાવું છું. કર્ણાટક રાજ્ય બેલારી જિલ્લો અને હોસ્પેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો છે કલાપ્રેમી હતા. તેઓના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. સ્તંભ અને સ્તંભાવલી ઉપર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગરના સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર, હજારણા મંદિરનું નિર્માણ થયું. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષનું મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પર આવેલા છે. એના પછી આવો હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ
મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ થયો કુશળતાપૂર્વક કરવામાં આવેલો છે. લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હુમાયુનું મકબરામાં એની પત્ની હમીદા બેગમે બંધાવ્યું હતું. આગ્રાનો કિલ્લો. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલા આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરમાંથી થયેલો હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે 1565માં કરાવ્યું. કોને કરાવ્યું હતું? 1565માં અકબરે. આગ્રાના કિલ્લા ઉપર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે. હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ આપણને આગ્રાના કિલ્લામાં જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવ 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું નિર્માણ કરાવ્યું હતું. અકબરનો દીકરો જહાંગીર હતો એટલે એને જહાંગીર મહેલ બનાવ્યું હતું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીની સ્થાપત્ય અસર સ્પષ્ટપણે દેખાય છે. શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા અને શાહજહાએ પોતાની જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. ક્યાં? કિલ્લામાં, આગ્રાના કિલ્લામાં. પછી આવશે તાજમહેલ. તમને બધાને કહેવું જ ન પડે, વિશ્વની 7 અજાયબી પૈકી 1 અજાયબી છે. ભારતનું નામ આખા વિશ્વભરમાં ગુંજે છે કેના કારણે? તાજમહેલના કારણે. સફેદ આરસ પાનમાંથી બનેલું છે. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ છે અને વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ કોને કરાવ્યું હતું? શાહજહાએ. મુગલ બાદશાહ કોને કરાવ્યું? શાહજહાએ. પોતાની બેગમ કોણ હતી? મુમતાજ. મહેલની યાદમાં કરાવ્યું હતું. 1630માં મુમતાજ, શાહજહાની પત્ની મુમતાજ મૃત્યુ પામે છે અને 1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ છે. 1630માં મૃત્યુ પામે, 1631માં તાજમહેલ બનાવવાની શરૂઆત થાય અને 22 વર્ષ બાદ એટલે 1653માં તાજમહેલના નિર્માણનું કાર્યકામ પૂર્ણ થાય. 1653માં એનું બાંધકામ પૂર્ણ થાય. શાહજહાએ તાજમહેલના નિર્માણના કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન શિલ્પીઓ રોક્યા હતા. દેશ વિદેશના શિલ્પીઓ, પથ્થર કરનારા કલાકારો પણ રોક્યા હતા. સંસારના અદ્વિતીય મકબરામાં તાજમહેલની ગણના થાય છે. એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાની અંતર ઈચ્છા હતી. એની એવી અંતર ઈચ્છા હતી કે મુમતાજ મહેલનું નામ આખા જગભરમાં, વિશ્વભરમાં વિખ્યાત થઈ જાય. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે. એ કબર ઉપર તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી છે. આરસપાનમાંથી કોતરાવેલી અષ્ટકોણીય જાળી છે. એના મહેરાબ ઉપર એક પંક્તિ લખેલી, આમ કબર છે પછી આમ એક પથ્થર કર્યો હોય એના ઉપર એક પંક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. ઉર્દુ ભાષામાં લખેલી છે, પણ ગુજરાતીમાં અહીંયા આપણને કીધું છે કે પંક્તિનો અર્થ એમ છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે. એની ચારે બાજુ અષ્ટકોણીય જાળી છે. એના મહેરાબ ઉપર એના પથ્થર છે. એની ઉપર એક પંક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. ભારતીય સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. એટલે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની મુલાકાત માટે આવે છે. કોના કારણે? તાજમહેલના કારણે.